નમસ્કાર મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપસૌનું સ્વાગત છે. 23 જૂન સંયુક્ત રાષ્ટ્ર પબ્લિક સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. લોકશાહી અને શાસન વ્યવસ્થા એટલે કે ગુડ ગવર્નન્સનો મૂળ આધાર એ સુયોગ્ય સિવિલ સર્વિસ છે. સિવિલ સર્વિસમાં પ્રોફેશનલિઝમ અને સર્જનાત્મક સિદ્ધિને પ્રોત્સાહન અને પુરસ્કૃત કરવા માટે યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે ઉજવવામાં આવે છે. આપણા દેશમાં પબ્લિક સર્વિસ એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ તરીકે ઓળખાય છે અને સરકાર વિવિધ કાર્યક્રમ, કાયદા અને નીતિઓનું સંચાલન વિવિધ પ્રકારના સિવિલ સર્વન્ટ્સ એટલે કે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ વગેરેના માધ્યમથી કરે છે. તો સિવિલ સર્વિસની દેશના વિકાસમાં શું યોગદાન છે અને ખાસ કરીને અમારા કિશોર મિત્રોને, જેઓને ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાવાની ખૂબ જ ઈચ્છા છે, તેમના માટે આજના કાર્યક્રમમાં આપણે વિશેષ માહિતી મેળવીશું. આજે આ વાત કરી રહ્યા છે યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે ઉપર અને આ વિષયની માહિતી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ આઈએએસ અધિકારી પીકે ગેરા સાહેબ, જેઓ લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં જોઈન્ટ ડાયરેક્ટરના હોદ્દા પર ખૂબ જ મહત્વની સેવા આપી ચૂક્યા છે અને સાથે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તે પ્રમુખ હોદ્દા ઉપર સેવા આપી ચૂક્યા છે. હાલમાં તેઓ મેનેજિંગ ડિરેક્ટર જીએસીએલ કંપનીના છે. ગેરા સાહેબ, કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ગેરા સાહેબ, સિવિલ સર્વિસ એટલે શું અને કેટલા પ્રકારની સિવિલ સર્વિસ ભારતમાં છે, દરેક વિશે વિસ્તૃત માહિતી આપશો. સિવિલ સર્વિસ એટલે કે રાજ્ય દ્વારા અપાતી સેવાઓ એમના નાગરિકો માટે, જે પણ લોકોને એમાં નર્સથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધી, એટલે કે રાજ્યના ચીફ સેક્રેટરી, કેન્દ્રમાં સચિવો, નાયબ સચિવો અને એ બધાનો સમાવેશ થઈ જાય છે. પોલીસમાં ગણીએ કે કલેક્ટર જે છે, ટેક્સ કલેક્ટર્સ જે આવી જાય છે, એનું વ્યાપ બહુ બહોળ છે. અને આપની જે, વેધર ઇટ ઇઝ કેપિટલિસ્ટિક અથવા સોશિયલિસ્ટિક, રાજ્યની સ્થાપના જ્યારથી થઈ ત્યારથી રાજ્યના દ્વારા જે કંઈ સેવાઓ હતી, મૂળતઃ અગર જૂના જમાનામાં સિક્યોરિટી વોઝ અ રીઝન, જે પોતાના બધાને એક મહેફૂસ લાગે કે આપણે બધા, એ પોઈન્ટથી ચાલુ થવામાં આવ્યું. સિક્યોરિટીને ખાસ રાખીને, નેશનલ સિક્યોરિટી કહો, લોકલ, હું તો નાના નાના રજવાડા જ્યારે ઊભા થયા ત્યારથી જ પબ્લિક સર્વિસ તો ત્યારથી ચાલે છે. એના મંત્રીઓ જે કહેવાય, એના કોતવાલ, એ ઘણા જુદા જુદા નામથી ચાલતા, અથવા સિપેસાલાર જે યુદ્ધમાં જાય, એ બધા આમ સિવિલ સર્વિસના ભાગ જ ગણાય. અને આમ મિલિટરી સર્વિસને અમે જુદો ગણીએ છીએ, કેમ કે એની જરૂરિયાતો અલગ છે. પણ જેમાં મિલિટરી શાસન હોય છે ત્યાં મિલિટરીના રૂલર્સના જે અધિકારીઓ છે એ પણ સિવિલ સર્વન્ટનું કામ કરે છે, જે બીજી જગ્યા નથી કરતા. એટલે પબ્લિકને સેવા આપનાર કોઈ પણ અધિકારીને અમે સિવિલ સર્વન્ટ કહી શકાય, જેનું વેતન ટેક્સના માંથી ચૂકવવામાં આવી રહ્યો હોય, અથવા ગમે તે, હવે મારી હું જાતે જ મારી જ વાત કરી લો તો હું અત્યારે ટેક્સમાંથી મારી વેતન નથી મળતો, મને કંપનીમાંથી મળે છે, પણ આ કંપની સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી કોઈ 1973માં, સો એ પણ થઈ શકે છે. એટલે એક યુનિવર્સલ ડેફિનેશન આપવા બહુ સહેલું નહીં કહેવાય, બટ એ કહેવાનું એ કે પબ્લિકને સેવા આપનાર કોઈ પણ અધિકારી પબ્લિક સર્વિસના ભાગ બનશે. હવે સર, રાષ્ટ્રમાં સિવિલ સર્વન્ટ્સની જે પ્રોફેશનલિઝમ, પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન જે થઈ, જેવી રીતે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે, ઇન્ડિયન ફોરેન સર્વિસીસ છે કે ઇન્ડિયન પોલીસ સર્વિસીસ છે, તો આ ઇન્ડિયન ફોરેન સર્વિસીસ અને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં તફાવત શું છે? હવે જે આ સેવાઓના આધાર સરદાર વલ્લભભાઈ પટેલે, કેમ કે અમારા પહેલા બ્રિટિશ રાજ્ય હતા અથવા આપણા રજવાડા હતા આપણા ગુજરાતમાં તો ઘણી જગ્યાઓ, હવે એ લોકોએ ત્યારથી જ ઇન્ડિયન સિવિલ સર્વિસ જેવી વસ્તુ લઈને આવેલા, અને આઈસીએસ કહેવાતા એના અધિકારીઓ, અને આઈસીએસ બધી જ પ્રકારની કામગીરી કરતા, ભલે જ્યુડિશરી હોય, કે તે વખતે જ્યુડિશરી અને એડમિનિસ્ટ્રેશનમાં બે ભાગ નહોતો કરવામાં આવ્યો. ઓકે, તો આ એક મુખ્ય છે કે હવે જ્યારે આઝાદીનું આપણા કોન્સ્ટિટ્યુશન ઘડવામાં આવી રહ્યું હતું ત્યારે વલ્લભભાઈએ એ દલીલ મૂકવામાં આવી કે એક એવી સિવિલ સર્વિસ, પ્રોફેશનલ સિવિલ સર્વિસની અમને જરૂરત છે, જે મંત્રીઓને મુક્તપણે
કોઈ પ્રકારના બીક અથવા પ્રલોભન ના ધ્યાન ના રાખીને સલાહ આપે અને જનતાના સામે પણ કોઈ નાતિ ધર્મ એ બધાને મુક્ત રહીને એક કામ કરી શકે અને બધાને સરખામણી એક સાથે જ એક જેવા જ ટ્રીટમેન્ટ આપી શકે. રાષ્ટ્ર હેતુ સંદર્ભ એ રાષ્ટ્ર હેતુ હવે રાજ્યોની સ્થાપના થઈ તો રાજ્યોની પણ સિવિલ સર્વિસીસની વ્યવસ્થા કરવામાં આવી. હવે ભારતે એક યુનિક એક્સપેરિમેન્ટ પણ કર્યું જેમાં આઈએએસ ઓલ ઇન્ડિયા સર્વિસ જે કહેવાય એઆઈએસ એક્ટ બનાવવામાં આવ્યું, ઓલ ઇન્ડિયા સર્વિસ એક્ટ. આ એક્ટ હેઠળ ત્રણ સર્વિસ છે, બાકી સર્વિસીસ યા તો કેન્દ્રની છે યા રાજ્યોની છે, કેમ કે સબ્જેક્ટ્સની ડિવિઝન છે. કેન્દ્રમાં અમુક સબ્જેક્ટ કેન્દ્રના છે, અમુક સબ્જેક્ટ રાજ્યના છે અને એક કન્કરન્ટ લિસ્ટ પણ છે. સો આઈએએસ આઈપીએસ અને આઈએફએસ ફોરેસ્ટ સર્વિસ આ ત્રણ સેવાઓ એવી છે જેના અધિકારીઓ ગમે ત્યારે રાજ્ય સરકારને અથવા કેન્દ્ર સરકારને સેવાઓ આપી શકે છે કોઈમાંથી એક. એટલે એને ઓલ ઇન્ડિયા સર્વિસ એટલે બે સરકાર હોય ને, રાજ્ય અને કેન્દ્ર ગણીએ. પણ હવે વિદેશ છે, કેમ કે વિદેશ મામલા બધા કેન્દ્ર પાસે છે તો આની સેવા કેન્દ્ર હેઠળ જ રહે છે. આઈએએસ અધિકારીઓ રાજ્યમાં પણ સેવા આપી રહ્યા છે અને કેન્દ્રમાં પણ જઈને ડેપ્યુટેશન ઉપર જાય છે ત્યાં પણ સેવા આપે છે. સાહેબ આગળ વધીએ તો સંયુક્ત રાષ્ટ્ર એટલે શું અને 23 જૂન કેમ સંયુક્ત રાષ્ટ્ર પબ્લિક સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે? હવે એ વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 1945માં બીજા મહાયુદ્ધ પછી કરવામાં આવી અને એ ગ્લોબલ સ્ટેન્ડર્ડ સેટ કરવામાં આમ તો મુખ્ય હેતુ તો સિક્યુરિટી કાઉન્સિલ અને જનરલ કાઉન્સિલ જેમાં એક બધા રાષ્ટ્રો એકબીજા સાથે ચર્ચા કરી શકે અને જે મહાયુદ્ધો થયા એવી સ્થિતિ ના પુનઃ ના સર્જાય એનું વ્યાપ પછી વધ્યું. ડેવલપમેન્ટ માટે પણ એનું વ્યાપ આવ્યું કે ગરીબી દૂર કરવા માટેનું એને 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 મગજમાં લીધું. તો એ બધા માટે હવે કેમ કે પબ્લિક સર્વિસીસ બહુ ઇમ્પોર્ટન્ટ છે ગરીબી નિવારણ માટે, તો એને લાગ્યું કેમ નહીં અમે આખા સમાજ આખા વિશ્વની જે જુદી જુદી દેશો છે એમાં જે પબ્લિક સર્વિસીસ આપનારને રેકગ્નાઇઝ કરીએ કે એમના વગર કોઈ પણ ધ્યેય ગરીબી નિવારણ હોય, શાંતિ રાખવા હોય અથવા એન્વાયરમેન્ટ માટેના જે એના વગર મદદથી થાય નહીં. તો એને રેકગ્નાઇઝ કરવા માટે એને એને એટલા માટે એક પબ્લિક સર્વિસ ડે મનાવવા ઉજવવાનું એ લોકોએ નક્કી કર્યું છે. પબ્લિક સર્વિસ ઇન્ડિયન સિવિલ સર્વિસ અને રાષ્ટ્રીય એકતાને જાળવી રાખવા ખૂબ જ અગત્યની ભૂમિકા માનવામાં આવી છે. તો છેલ્લા 70 વર્ષમાં એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની શું ભૂમિકા રહી છે ભારતની એકતા અને અખંડતાના સંદર્ભમાં? આ જે ઓલ ઇન્ડિયા સર્વિસ એક્ટ અંગે મેં આપને વાત કરી કે આ અમારી જે સર્વિસીસ બનાવવામાં આવી છે એ સર્વિસીસ એ બહુ મુખ્યત્વે રોલ ભજવ્યું છે, કેમ કે આઈએએસ અધિકારીઓ જો કાલે રાજ્યમાં હતા અમુક દિવસો પછી કેન્દ્રમાં સેવાઓ આપે છે અને આ એક અનૌપચારિક લિંક બીજા આઈએએસ અધિકારીઓ જે રાજ્યોમાં આપી રહ્યા છે એમના સાથે એક બની જાય છે. હવે આ બહુ મદદ કરે છે ઇન્ટિગ્રેશન કરવા માટે કેન્દ્રને. નહીં તો એવી જ્યારે અમારો દેશ આઝાદ થયેલો એક એવી ભય હતા કે બોલ્કનાઇઝેશન, જેમ યુએસએસઆરના બધા રાજ્યો છૂટા પડી ગયા આપણા રાજ્યો પણ છૂટા ના પડે. એમાં પહેલી જે ડિમાન્ડ આવી કે રાજ્યોની માં ભાષા એક ભાષાના આધાર ઉપર રાજ્યોનું ગઠન કરવામાં આવે, તેલુગુ આંધ્રપ્રદેશ તેલુગુ ભાષી, મલયાલમ ભાષી કેરળ, ગુજરાતી ભાષી ગુજરાત. અને આ જે ડિમાન્ડ ઉપર આપણા જે તે વખતના પ્રધાનમંત્રી નહેરુ સાહેબને એક બીક લાગી કે કાલે આ રાજ્યો જુદા જુદા નોખાના પડી જાય, કેમ કે જેમ યુરોપમાં આપ જુઓ તો પોર્ચ્યુગલમાં પોર્ચ્યુગીઝ છે, જર્મનીમાં જર્મન ભાષા છે, તો એ લોકો ભાષા આધારિત ઇન્ડિપેન્ડન્ટ નેશન્સ છે એકદમ. તો એની બીકનું કારણ હતું. એક કમિશન બનાવવામાં આવ્યું, સ્ટેટ રિઓર્ગનાઇઝેશન કમિશન કહીએ છીએ, અને બધા રાજ્યોને ભાષા આધારિત કરવામાં આવ્યા. તો એના મતલબ એવું નથી કે આપણે છૂટા પડી જઈશું, પણ એ ભીક હતી જે તે વખતે અને કંઈ ખોટી નહીં કહી શકાય, કેમ કે એ આપણે જોયા હતા કે એવી શક્યતાઓ રહી શકે છે. તો કેન્દ્રની જે આ ઇન્ટિગ્રેશન કરવા માટે ભલે તમે ભાષાના જુદા થયા પણ બધા ભારતીય હતા, મૂળ તો
એક જ કલ્ચરલ બેકગ્રાઉન્ડમાંથી વિકસેલા લોકો છે. તો એ બધા બધાએ મળીને અને પબ્લિક સર્વિસમાં એક બહુ મુખ્ય ભાગ ભજ્યું, એકબીજા સાથે રહીને કોઈ પણ પ્રકાર બધાએ જે સેવાઓ આપેલી છે, જાતિ ધર્મ લિંગ ને ઉપર ઉઠીને આપ્યું છે. ખૂબ જ અગત્યની માહિતી. મિત્રો, વાત કરી રહ્યા છે યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે વિશે. વધારે માહિતી મેળવીએ તે પહેલા લઈશું એક બ્રેક. નમસ્કાર મિત્રો, આજે વાત કરી રહ્યા છે યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે વિશે અને આપણી સાથે માહિતી આપવા માટે જોડાયેલ છે સિનિયર આઈએએસ અધિકારી પી કે ગેરા સાહેબ, જેઓ મેનેજિંગ ડાયરેક્ટર જીએસીએલ છે. ગેરા સાહેબ, ઇકોનોમિક, સોશિયલ અને કલ્ચરલ રાઇટ્સ વિશે વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રના કન્વેન્શન ઓન ઇકોનોમિક અને સોશિયલ કલ્ચરલ રાઇટ્સ સંદર્ભે લોકોના સામાજિક, આર્થિક, રાજનૈતિક અને સિવિલ રાઇટ્સના સંરક્ષણ અને પ્રોત્સાહન આપવા માટે પબ્લિક સર્વિસની શું ભૂમિકા છે? આ કન્વેન્શન બધા દેશોએ સહી કરી છે અને આ કન્વેન્શન પ્રમાણે રાજ્ય જુદા જુદા પ્રકારના પ્રોગ્રામ હાથ ધરે છે. હવે કેમ કે ડાયવર્સિટી આપણા દેશમાં આપ જુઓ એટલી ખરી છે કે જાતિ આધારિત, ધર્મ આધારિત અને એટલી જે ડાયવર્સિટી એને હેન્ડલ કરવા કોઈ બહુ સહેલું કામ નથી. તો લોકોને એક લાગે કે આપણે બધા એક દેશના નાગરિક છીએ, એટલા માટે કલ્ચરલ, સોશિયલ, ઇકોનોમિક પ્રોગ્રામ્સ હાથ ધરવામાં આવે છે અને સર્વધર્મ, આમ તો સર્વધર્મ સંભાવ અને એના માન આપવા માટે સરકાર એ સેક્યુલર પરિભાષા, સેક્યુલરનું પણ ડેફિનેશન જુદા જુદા સમયે જુદી રહી છે. એક સેક્યુલરના એવું મતલબ નીકળે છે કે રાજ્યને કોઈ ધર્મ સાથે કંઈ લેવા દેવા નથી. જ્યારે આપણે કહીએ છીએ કે આપણા માટે બધા ધર્મ એક સમાન છે, હવે એના આધારે જ પરિભાષા જુદી થઈ જાય છે. હવે એ સેક્યુલરમાં લોકો એવું પણ માનતા હતા કે કોઈ ધર્મ માટે ચર્ચા જ નહીં કરવી. જ્યારે આપણે યાદ હોય તો ગાંધીજી ને કહેવાનું હતું કે આપણે આપણા ધર્મ જ વિચાર કરીને સારો કામ કરીએ તો એમાં કોઈ ખોટું થઈ શકે જ નહીં. તો એવી આશા સાથે ભારત સરકાર કલ્ચરલ પ્રોગ્રામને સપોર્ટ કરે છે. એમાં કલ્ચરલ પ્રોગ્રામમાં નૃત્યો, સંગીત, ધર્મ આધારિત બીજી કઈ હોય તો બધાને સરખે ભાવે. તો ઇકોનોમિક એસ્પેક્ટથી, હવે ઇકોનોમિક એસ્પેક્ટમાં ગરીબી વિશે એક ખાસ રહ્યો છે કે બધા માટે એક સરખા હક મળી શકે દેશની નેચરલ રિસોર્સિસ ઉપર. કોઈ વિશેષ વ્યક્તિ, સમાજ એનું એક હથ્થું ના પકડી લે અને બીજાને વંચિત કરી દે, એટલા માટે રાજ્ય સરકારે જ્યારે પણ નેચરલ રિસોર્સિસ, એમાં લેન્ડ, વોટર, મિનરલ્સ, માઇન્સ એ બધા આવી જાય છે, એના માટે જે કંઈ પ્રોગ્રામ બનાવ્યા છે એ પ્રોગ્રામ એવા છે કે જેમાં બધાને સમાન હક મળે. સરકારના ઘણી બધી પોલિસીસ છે અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, તો સિવિલ સર્વિસીસ લોકો અને સરકાર વચ્ચે લિંક કેવી રીતે બને છે? હવે એ પ્રોગ્રામ સરકાર નક્કી કરે. સરકાર એટલે ચૂંટાયેલી, લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેબિનેટમાં બેસીને નક્કી કરે છે કે આપણે શું શું પ્રોગ્રામ બનાવાય. આના અમલીકરણ જે છે છેલ્લા છેવાડા સુધી સિવિલ સર્વિસીસ કરે છે. હવે આ સિવિલ સર્વિસીસ કેન્દ્રની થઈ શકે છે કે રાજ્યની થઈ શકે છે, બંને સિવિલ સર્વિસીસને ભાગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેન્દ્ર પોતાના જે સેવાઓ એને આપણે હસ્તક રાખી છે અને અથવા રાજ્યોને, કેમ કે અમારી જે નાણાકીય સ્થિતિ એવી છે કે કેન્દ્ર પાસે પૈસા ભેગા કરવા માટેની વધુ સત્તાઓ છે રાજ્ય કરતાં. રાજ્યની સત્તાઓ તો છે જ, પણ કેન્દ્ર પાસે જે હોય છે એ નાણાં પંચ જે પછી નક્કી કરે છે કે આ પૈસા, ભેગા કરેલા પૈસાને કઈ રીતે વહેંચણી કરશું. આ વહેંચણી પ્રમાણે કેન્દ્ર પાસે ડિસ્ક્રિશનરી પાવર વધારે હોવાના કારણે વધારે પૈસા રહે છે, જેમાં એવા પ્રોગ્રામ બનાવે છે કે ધારો કે મનરેગા હતું, રોજગાર આપવા માટેની જે એક પ્રોગ્રામ બનાવવામાં આવ્યું કે એશ્યોર્ડ રોજગારી ગામડામાં, જ્યારે રોજગારીની તકો ઊભી ઓછી થઈ જાય છે એના માટે કરવામાં આવ્યું. હવે એવા અથવા નેશનલ હાઈવે પ્રોગ્રામ ગણીએ તો એકબીજા રાજ્યોને જોડતા, એકબીજા રાજ્યોને, આખા દેશને એક કરવા માટે નેશનલ હાઈવે પ્રોગ્રામ
બહુ મહત્વનું ભાગ ભજ્યું છે. રેલવેઝ છે, હવે રેલવે બધી રાજ્યોમાંથી પસાર થઈ રહ્યો છે, એ કેન્દ્રનું ભાગમાં આવે છે. એટલે સિવિલ સર્વન્ટ્સ જે છે એ આ બધી જ પોલિસીઝ અને ડેવલપમેન્ટની જે એક્ટિવિટીઝ છે એના માટે કેવી રીતે બેકબોન બને છે? કેમ કે પોલિસી બનાવવા, કેન્દ્ર મંત્રીઓને મદદ કરવા કે કઈ રીતે પોલિસી બનાવવા છે એ સિવિલ સર્વન્ટનું મુખ્ય કામ છે. તો આ પોલિસી બનાવ્યા પછી એમાં કેટલો ખર્ચો આવશે, પૈસા ક્યાંથી ભેગા કરશું, કેવા ટેક્સના પૈસા કેટલા કયા વર્ગને કેટલા આપણે મૂકશું, એ બધી સલાહ સિવિલ સર્વન્ટ્સ મંત્રીશ્રીઓને આપે છે અને એ મંત્રીશ્રીઓ પછી મળીને પાર્લિમેન્ટમાં અથવા રાજ્યના જે કોઈ વિધાનસભા હોય ત્યાં પ્રસ્તાવ મૂકે છે, પ્રસ્તાવ મંજૂર થાય છે. તો એટલે લોકોની આમ પરવાનગી માની લેવામાં આવે છે, કેમ કે મંત્રીઓશ્રીઓએ પાર્લિમેન્ટ અથવા લેજિસ્લેચરમાં એ દરખાસ્ત મંજૂર કરાવી હોય છે. એટલે ઉદાહરણ તરીકે જેવી રીતે જીએસટી એક્ટ આવ્યો ત્યારે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ખૂબ જ ઉહાપો થઈ ગયો હતો. તો એ સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે સરકાર અને બિઝનેસમેન વચ્ચેની લિંક, તો એ આ સિવિલ સર્વન્ટ્સે ભાગ ભજવ્યો એમાં? હા, જીએસટી એક બહુ જ મજાના ઉદાહરણ છે કે બધા રાજ્યોએ પોતાના નાણાકીય પાવર્સને સરેન્ડર કર્યા એક જ પ્રોગ્રામ હેઠળ. આમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધ્યા, પણ ટૂંકા ગાળામાં એક પ્રોબ્લેમ પણ હતી કે એકદમ એવા વ્યાપ બહુ મોટો પ્રોગ્રામ જ્યારે કરવામાં આવ્યો તો અમુક લોકોને નુકસાન પણ થાય, અમુક લોકોને ફાયદો પણ થાય. પણ અને ટૂંકા ગાળામાં કેમ કે ટેક્સટાઇલ પ્રોસેસરને એવું લાગ્યું કે અમારી એ કેમ કે બહુ કોમ્પ્લિકેટેડ ભરવાનું છે, એના માટે સમજણ કદાચ નહોતી. પણ હવે મને લાગે એવા કોઈ પ્રોગ્રામ પ્રોબ્લેમ નથી. જે બિગિનિંગમાં એક કોઈ પણ ચેન્જ આવે છે તો ચેન્જને લાવવા કોઈ બહુ સહેલું નથી. એના માટે સરકારે ઘણી બધા ટીવી અને રેડિયોના માધ્યમથી લોકોને સમજૂતી આપી હતી અને ઇન્ટરનેટના માધ્યમથી ઘણા બધા સહેલાઈથી ટેક્સ ભરાઈ જાય એ જોવાનું હતું. અને રાજ્યોને પણ એવું બીક હતી કે અમારા પણ પૈસા ઉપર કાપ આવશે, બધું સરકાર કેન્દ્ર સરકાર લઈ જશે, કેમ કે ટેક્સ જીએસટી અલ્ટિમેટલી કેન્દ્ર પાસે જાય છે અને કેન્દ્ર પછી આ રાજ્યોને આપે છે. તો એ થોડી પ્રોબ્લેમ જરૂર આવેલી, પણ વિથ એફર્ટ ઓફ એવરીવન, બધાની મદદ સાથે આપણે એને પાર પાડી શક્યા. હવે વિદ્યાર્થીઓની વાત કરીએ તો રૂચિ હોય તેવા વિદ્યાર્થીઓને જેમાં જેને ઇન્ડિયન સિવિલ સર્વિસીસ જોઈન કરવું છે તો સ્કૂલમાંથી જ કેવી કેળવણીની જરૂર છે, કેવી રીતે અપ્રોચ રાખવો? એમાં પ્રથમ તો એ છે કે થોડો સમજી લેવા જોઈએ કે સિવિલ સર્વન્ટ્સ જે છે એની એક્ઝામ બહુ જ હરીફાઈપૂર્ણ છે. કેન્દ્રની જે છે આઈએએસ આઈપીએસ એ તો કેન્દ્ર માટે છે અને રાજ્યો માટે પોતાની પબ્લિક સર્વિસ જુદી છે, એ રાજ્ય સરકારમાં જ કામ કરે છે. તો અગર આપ આઈએએસ આઈપીએસ અને કેન્દ્રની સર્વિસીસ જેમ કે કસ્ટમ, ઇન્કમ ટેક્સ, રેલવેઝ, રેલવે ટ્રાફિક સર્વિસ એ બધા માટે કરી રહ્યા છો, એના માટે એક જ એક્ઝામ હોય છે જે યુપીએસસી આપણી જે સંસ્થા છે સંઘ લોક સેવા આયોગ એમને દ્વારા વર્ષમાં એક વખત લેવામાં આવે છે, દર વર્ષ થાય છે. અને કુલ અધિકારીઓની જેની સિલેક્શન થાય છે એ પણ બહુ જૂજ માત્ર છે. હવે આઈએએસમાં માની લો 200 હું કહું છું અપર સીમા હશે, મારા ટાઈમમાં 150-160 હતા, ત્યારે કંઈ વધારી છે સીટ, 180-120 એટલા લોકો રિટાયર થાય છે અને એટલા લોકો લેવામાં આવે છે. એમાં કોઈ બહુ ગ્રોથ નથી જે કહી શકાય. અને આઈપીએસમાં પણ આખા હિન્દુસ્તાનમાં ઇમેજિન કરો કે આપણા જે બધા રાજ્યોમાં 125 કરોડની જે વસ્તી માટે દર વર્ષે અને એમાં એક્ઝામમાં બેસવાવાળા માણસો 10 લાખથી વધારે છે અને 10 લાખથી વધારે બેસનારા સામે તમે સિલેક્શન બધા સર્વિસીસ હું ગણી લો 700-800 થાય છે. હવે 800 સીટો માટે એટલા બધા લોકો બેસતા તો એ ક્રીમ માંથી ક્રીમ નીકળે છે જે બાળકો નીકળે છે. હવે એમાં કયા પ્રકારના બાળકો, બધા પ્રકારના બાળકો, આમાં ડોક્ટરો પણ આવી રહ્યા છે, એન્જિનિયર્સ પણ આવી રહ્યા છે, બીએ બીએસસી કરવાવાળા પણ છાત્રો બેસી રહ્યા છે. એમાં મન પાકું કરાયા પછી જે એની જે એવા એવી કંઈ એવી એવી વસ્તુ નથી, એમાં તો સામાન્ય પ્રકારના જ સિલેબસ આપવામાં આવે છે અને એ સિલેબસમાંથી જ ચકાસણી કરવામાં આવે છે. પણ એમાં તૈયારી કરનાર બાળકો બહુ મહેનત કરે છે
કેમ કે પહેલા પ્રિલિમ હોય છે, પ્રિલિમિનરી પછી મેઇન એક્ઝામ હોય છે, મેઇન એક્ઝામ પછી ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે. તો આ પ્રોસેસ કરતા કરતા એક વર્ષ લાગી જાય છે. અને અમુક બાળકો તો એક વર્ષની અગાઉ તૈયારી ચાલુ કરી દે છે અને પહોંચે છે. એમ બધા નથી કરતા, પણ હું અમુક બાળકોની વાત કરું છું જે ટોપ પર જવા માંગે છે, એવા ધ્યેયથી જે કામ કરે છે. અર્જુનની જેમ પેલા મીનની આંખમાં તીર મારવા વાળો વસ્તુ હોય છે કે કઈ બીજી વસ્તુ જોવાય ની જ નથી, એટલે કોઈ ટીવી નથી, કોઈ મોબાઈલ નથી, કાંઈ પણ બધા બંધ કરીને એ ઉપર જ લોકો બેસ્યા કરે છે. એટલે સ્કૂલમાં હોય ત્યારથી જ હિસ્ટ્રી, જ્યોગ્રાફી જેવા સબ્જેક્ટ્સ ઉપર ખૂબ જ સામાન્ય જ્ઞાન છે. એટલે તમારો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, મારે ચારે તરફ શું થઈ રહ્યું છે, મને હિસ્ટ્રીનું મને ખબર પડવી જોઈએ, મને કોન્સ્ટિટ્યુશનનું મને જ્ઞાન હોવા જોઈએ થોડો, અને મારા પોતાના સબ્જેક્ટ માટે. એક એસેનું બહુ મુખ્ય પેપર હોય છે એસે લખવા માટે. એસે એટલે કે તમે તમારા વિચારો કઈ રીતે વ્યક્ત કરી શકો છો જે સબ્જેક્ટ ઉપર તમારાથી પૂછવામાં આવે છે, અને એટલે એની જે કોમ્પિટિશન છે બહુ જબરદસ્ત છે. ખૂબ જ અગત્યની માહિતી વિદ્યાર્થીઓ માટે. મિત્રો, વાત કરી રહ્યા છે યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે વિશે. વધુ માહિતી મેળવીએ તે પહેલાં લઈશું એક બ્રેક. મિત્રો, વાત કરી રહ્યા છે યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે વિશે, અને આપણી સાથે માહિતી આપનાર છે સિનિયર આઈએએસ ઓફિસર પી કે ઘેરા સાહેબ. ઘેરા સાહેબ, વર્લ્ડ ઇઝ અ બિગ ફેમિલી નાઉ, અને દરેક રાષ્ટ્રના એકબીજા સાથે સંબંધ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, ટ્રીટીઝ છે. તો ઇન્ટરનેશનલ રિલેશન્સના સંદર્ભમાં બે દેશો વચ્ચે સિવિલ સર્વન્ટ્સની શું ભૂમિકા હોય છે? આ વાત સાચી કે હવે ઇન્ટરનેટના આવ્યા પછી અને હવાઈ મુસાફરીથી આખું વિશ્વ છે એક બહુ જ ગામ જેવું, ગામડા જેવું રહી ગયું છે, અને એમાં પબ્લિક સર્વિસની બહુ અગત્યની. તમે એક રાજ્ય બીજા દેશમાં જવા માંગો છો તો વિઝાથી માંડીને ત્યાં સુધી પહોંચ્યા પછી ઇમિગ્રેશન કર્યાની એ બધા કામ પબ્લિક સર્વિસ કરી રહી છે. અને અમે એવું પણ માનીએ છીએ કે અમારા દેશમાં ટુરિસ્ટ આવે બીજા દેશથી, તો અમારી ઈચ્છા એ છે કે એને આપણે આપણા દેશ જ નહીં બતાવીએ, પણ આપણી સભ્યતા, આપણી બધી જાણકારી થાય, અને એ લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે પણ અહીંયા ઉતરે, તો અમારા લોકોની રોજગારીની તકો વધે. તો એ પ્રમાણે જોવામાં જઈએ તો પબ્લિક સર્વન્ટ્સને બહુ અગત્યનું કામ કરવાનું રહે છે કે લોકોને પ્રેરણા થાય કે અમારા દેશમાં આવે. અને એમાં જે WTOની જે સંધિઓ થઈ છે, જેમાં વેપાર માટે કે બધા દેશ એક સરખા પ્રમાણના ડ્યુટીઝ અને ટેક્સીસ રાખે, તાકી હું મારા કોઈ પણ વસ્તુ બનાવનાર હિન્દુસ્તાનમાં હોય કે ભલે અમેરિકા કે કોઈ પણ દેશમાં, ઓસ્ટ્રેલિયા, યુરોપ, કંઈ પણ હોય, તો એને એટલું જ તક મળે જેટલે મારે ત્યાં બનાવનાર. એમાં ગ્રાહકને એક ગ્રાહકને રૂપે મને મારા પૈસાના વધુમાં વધુ સર્વિસીસ નિખાલસ ભાવથી મને મળે એ અપેક્ષા રહે છે. તો પબ્લિક સર્વિસ એમાં ના કે સિર્ફ પોલિસી બનાવે છે, પણ અમલીકરણ કરે છે, ટેક્સ કલેક્ટ કરવામાં, એમને જમીન આપવામાં, એમને બીજી કોઈ મદદ, વીજળીનું કનેક્શન આપવા. અમારે ત્યાં ઘણી બધી સર્વિસીસ સરકારના હસ્તક અથવા સરકારની મદદથી ચાલે છે, તો એ અમે ઓછા કરી રહ્યા છીએ સરકારમાંથી ઘણી બધી. હવે ધારો કે વીજળી જે હતી, હવે કંપનીઓ બનાવી દેવામાં આવી છે, બસીસમાં પ્રાઇવેટ બસીસનું ચલણ વધી ગયું છે. તો એ પ્રકારે જોઈએ તો ભારત સરકાર ઘણી બધી સ્પેસ ખોલી રહી છે પ્રાઇવેટ સેક્ટર માટે, એમાં પણ પબ્લિક સર્વન્ટ્સ જ કામ કરે છે. અને બાયલેટરલ ટ્રીટી આર્બિટ્રેશનમાં પણ ખૂબ જ અગત્યનો, બાયલેટરલ ટ્રીટીમાં ફોરેન સર્વિસના અધિકારીઓ અને ટ્રેડ સર્વિસ અને કોમર્સ મિનિસ્ટ્રીના અધિકારીઓ બહુ કામ કરે છે, એ મુખ્ય રૂપ ભજવે છે. એટલું જ નહીં, પણ બાળકોની અવર જવર માટે કે ત્યાંના બાળકો અમારે ત્યાં ભણે, અમારા બાળકો ત્યાં ભણે, એના માટે પણ ટ્રીટીઝ હોય છે. તો એવું જેટલા સ્કોપ વર્લ્ડને એકબીજા માથે કમ્યુનિકેટ કરવા, એક સહેલાઈથી કમ્યુનિકેટ થાય, એકબીજાને સહેલાઈથી મળીને હરી આપણે લોકો આખું વિશ્વને એક માનીને, ગામ માનીને ચાલીએ, એટલા માટે સિવિલ સર્વિસ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ. એક્સચેન્જ પ્રોગ્રામ્સની જેવી વાત છે. બીજો સવાલ પૂછું તો જે વેસ્ટર્ન સિવિલ સર્વિસીસ છે, એટલે છે અમેરિકા છે કે યુરોપ છે, અને આપણી ભારતની જે સિવિલ સર્વિસીસ છે, તો તેમાં તફાવત શું છે? સિવિલ સર્વિસમાં સ્થાન સમય પ્રમાણે અને દેશ પ્રમાણે તફાવત તો રહે છે. અમે અમારા પૂર્વગામી એટલે બ્રિટનની જે સિવિલ સર્વિસનું જ અમે કોપી આગળ ચાલુ રાખ્યું. અમેરિકામાં સિવિલ સર્વિસીસમાં એક બહુ ફરક એ હોય છે કે પ્રેસિડેન્ટ
પ્રેઝિડેન્ટ આધારિત પ્રેઝિડેન્ટ જે આપણા સાથે સિનિયર અધિકારીઓને લઈને આવે છે એટલે તમે સમજો ને જોઈન્ટ સેક્રેટરીથી ઉપરની બધી અધિકારીઓ કેન્દ્ર પ્રેઝિડેન્ટ સાથે લાવે છે જ્યારે કે અમારે ત્યાં એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી યુપીએસસી જે સંઘ લોક સેવા આયોગ છે એ સિલેક્ટ કરીને રાખે છે અને સેક્રેટરી સુધી એટલે પોલિટિકલ માસ્ટર્સ બદલાય પણ સિવિલ સર્વન્ટ્સ એ જ રહે છે જ્યારે કે અમેરિકામાં સિવિલ સર્વન્ટ્સ પોલિટિકલ માસ્ટર્સ લઈને આવે છે એમના સાથે તો અમુક બેસિક લેવલના સિવિલ સર્વન્ટ્સ રહે છે પણ જે મુખ્ય જોઈન્ટ સેક્રેટરી અથવા એના સચિવ કક્ષા જે નિર્ણય કરનારો છે એ પોલિટિકલ માસ્ટર્સના જ મિત્રો હોય છે એમના સગા થઈ શકે છે અમારે ત્યાં એવું નથી અમારે ત્યાં એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી છે યુપીએસસી જેને કોન્સ્ટિટ્યુશનમાં એવા સ્થાન આપેલા છે કે જેમને કોઈ કરી શકાતા નથી એક વખત નિમણૂક થયા પછી બદલાઈ શકાતા નથી એવી સંસ્થા વગર બીકને વગર કોઈને ફેવર કરીને આ સિવિલ સર્વન્ટની સિલેક્શન કરે છે કેન્દ્રમાં યુપીએસસી છે રાજ્યોમાં અમારે ગુજરાતમાં જીપીએસસી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે એટલે ભારતમાં સિવિલ સર્વન્ટની એકાઉન્ટેબિલિટી વેસ્ટર્ન રાજ્યો કરતાં વેસ્ટર્ન કન્ટ્રીઝ કરતાં પણ વધુ છે એવું કહી શકાય એકાઉન્ટેબિલિટી યસ કોન્સ્ટિટ્યુશનમાં પણ એકાઉન્ટેબિલિટીની વાતો અમારે ત્યાં છે અને અમારો કોડ ઓફ કન્ડક્ટ છે કે અમુક વસ્તુ તમે નથી કરી શકતા અને માનમર્યાદાઓ છે અગર તમારા ઘરથી કોઈ પણ માણસ એટલે કોઈ કામ કરતા હોય તો સિવિલ સર્વન્ટથી અપેક્ષા રાખવામાં આવે છે કે એ જાણ કરશે કે એ એવા ઇન્ટરવ્યુમાં નથી બેસી શકતા જ્યાં એના કોઈ પોતાના સગા અપીયર થઈ રહ્યા હોય અથવા એને કોઈને મદદ કરવી હોય તો પણ એ સ્પષ્ટ એક કરી દેવું પડે છે કે આમાં હું મારો જાણકાર માણસો છે ગેરા સાહેબ એક છેલ્લો સવાલ પૂછું તો સિવિલ સર્વિસીસને કે સિવિલ સર્વન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે રિવોર્ડ કેવી રીતે કરવામાં આવે છે બહુ જબરદસ્ત પ્રશ્ન છે કેમ કે સિવિલ સર્વન્ટ્સની જે પગાર પંચ પગાર નક્કી કરે છે એ કેન્દ્ર સરકાર દ્વારા આઈએએસના પગાર પંચો અને રાજ્ય સરકારો પોતાના પગાર પંચો બનાવે છે અને એ પગાર પંચ કઈ રીતે પગાર નક્કી કર્યા પછી પણ પગાર ધોરણમાં માર્કેટમાં જે એવા સિનિયર અધિકારીઓ જે છે આઈએએસમાં જે કામ કરનારા એવા સમકક્ષ અમે ગણીએ કેમકે અમારી ઇકોનોમી એટલી ગ્રો કરી ગઈ છે અને લોકોને બહુ વધારે પગાર મળી રહ્યા છે અત્યારે અમારા એટ્રીશન રેટ જે આઈએએસ આઈપીએસમાં બહુ ઓછા લોકો છોડીને જતા હવે છોડવાવાળા થોડા ઘણા થઈ ગયા છે કેમકે એને માર્કેટમાં પણ સારી તકો છે પણ જે સિવિલ સર્વિસીસમાં આવે છે એને એ સમજી લેવું જોઈએ કે બહુ એટલી હાઈ પગાર નહીં મળે એને પણ સેવાભાવથી કામ કરીને લોકો ઉપર જે બદલાવ લાવી શકે લોકો ઉપર જે અસર કરી શકે લોકોને જે મદદ કરી શકે એક સોશિયલ કોઝ પણ એમાં રહે છે જેની વેલ્યુ કરવા બહુ સહેલું નથી એટલે સિવિલ સર્વન્ટ્સની જે તક મળે છે એવી બીજાને કોઈ તક મળે મને નથી લાગતા કે એવા આજે અહીં ઉપસ્થિત રહીને આપને જે બહુમૂલ્ય માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જોતા રહેજો ડીડી ગિરનાર નમસ્કાર